વંદે માતરમ બા દોસ્તો, તમે બધા કેમ છો? મજામાં? આજે આપણે ધોરણ 3માં કલ્શોર વિષયમાં નિબંધની નોટમાં તમારે શ્રુતલેખન લખવાનું છે. શ્રુતલેખન એટલે શું? શ્રુત એટલે સાંભળવું. સાંભળીને જે લેખન કાર્ય કરીએ તેને લેખ શ્રુતલેખન કહેવાય. હું બોલીશ અને તમારે એ સાંભળવાનું, અને સાંભળીને તમારે લખવાનું છે. તો ચાલો બા દોસ્તો, તમે તમારી નિબંધ નોટ કાઢો અને પેન્સિલ કાઢો, અને હું જે બોલું તે તમારે સાંભળીને લખવાનું છે. હું આજે શ્રુત લેખન વિમાન વિશે કરાવીશ. તો ચાલો બાળક દોસ્તો, લખવા માટે તૈયાર થઈ જાઓ. તમારે ફકરો વચ્ચે પાડવો હોય તો તમારી રીતે પાડતા જજો, ઓકે? વિમાન પંખીની જેમ આકાશમાં ઉડે છે. ફરીવાર બોલું છું બાળ દોસ્તો, વિમાન પંખીની જેમ આકાશમાં ઉડે છે. વિમાનને ઉડવા માટે સડક કે રેલવે જેવા પાટાની જરૂર પડતી નથી. વિમાન જ્યાંથી ઉડે અને જ્યાં ઉતરે તેને વિમાન ઘર કહે છે. વિમાન પહેલા રનવે પર દોડે છે, પછી તે હવામાં ઉડે છે. તેનો માર્ગ સીધો હોય છે. વિમાન ઉડે ત્યારે ઘણો અવાજ થાય છે. તે ઝડપથી ઉડે છે, આથી તે આગગાડી કે આગબોટ કરતાં વહેલું પહોંચે છે. ફરીવાર છેલ્લી લાઈન બોલું, આથી તે આગગાડી કે આગબોટ કરતાં વહેલું પહોંચે છે. વિમાનની મુસાફરી આરામદાયક હોય છે. વિમાનની શોધ રાઈટ ભાઈઓએ કરી હતી. તો બાળ દોસ્તો, આટલું તમારે શ્રુત લેખન તમારી નિબંધ નોટમાં લખવાનું છે. ટાઇટલમાં શ્રુત લેખન લખજો, અને હું જે આ પેરેગ્રાફ બોલી છું એ તમારે સાંભળીને લખવાનું રહેશે. હવે બાળ દોસ્તો, તમને હું પેપરનું માળખું સમજાવી દઉં. ચાલો બાળ દોસ્તો, પેપરનું માળખામાં પહેલાં સૌથી પહેલાં તમારે શું રહેશે? 10 માર્કના વિકલ્પો. શું રહેશે? 10 ગુણના વિકલ્પો. તમને પ્રશ્ન પૂછ્યો હશે, એની નીચે 4 વિકલ્પો હશે. તેમાંથી જે સાચો વિકલ્પ લાગે એ તમારે બાજુમાં ખાલી જગ્યા હશે બોક્સ, ત્યાં લખી દેવાનું. ત્યાર પછી હશે 10 માર્કની ખાલી જગ્યા. એમાં તમારે ખાલી જગ્યામાં બાજુમાં 2 વિકલ્પ આપ્યા હશે, એ 2માંથી જે સાચો લાગે તે તમારે ખાલી જગ્યામાં લખી દેવાનું, ચેક ચાક કરવાની નથી. ત્યાર પછી બીજો હશે પ્રશ્ન 3. પ્રશ્ન 3માં હશે 10 માર્કના ખરા ખોટા. તો તમારે જે વાક્ય આપેલું હોય, સાચું હોય તો સાચું કરવાનું, ખોટું હોય તો ખોટાની નિશાની કરવાનું, એનું પણ બાજુમાં બોક્સ હશે. ત્યાર પછી પ્રશ્ન 4 છે, એમાં 4 માર્કના તમારે પ્રશ્નો હશે. પ્રશ્ન એક એક વાક્યમાં તેના જવાબ આપવાના લખવાના રહેશે. એક પ્રશ્નનો 1 ગુણ, એવા 4 પ્રશ્નો હશે તો 4 પ્રશ્નના 4 ગુણ. ત્યાર પછી પ્રશ્ન 5, એમાં 6 ગુણ હશે ટોટલ. એમાં તમારે 2-3 વાક્યમાં જવાબ લખવાના રહેશે. 2 પ્રશ્ન પૂછેલા હોય તો 1 પ્રશ્નનો 3 માર્ક, તો 2 પ્રશ્નના 6 માર્ક. તો આવી રીતે 2 પ્રશ્ન હોય તો એના 2-3 વાક્યમાં વિસ્તારપૂર્વક થોડાક વધારે જવાબ લખવાનો 2-3 વાક્યમાં રહેશે. તો આવી રીતે તમારું પેપરનું માળખું રહેશે. અને તમારે અત્યાર સુધીમાં જેટલું પણ ચલાવ્યું છે, ટૂંકમાં ફૂલ સિલેબસ તમારો તેમાં હશે, એટલે બધું જ પૂછાશે. એટલે દરેક બાળ દોસ્તોએ વ્યવસ્થિત મહેનત કરવાની છે, અને પહેલાં પાઠથી લઈને અત્યાર સુધીમાં છેલ્લે સુધી બધું જ તમારે પૂછવામાં આવશે, એટલે વ્યવસ્થિત વાંચન કરજો.
હવે બાળ દોસ્તો, તમારે જે પાઠ પૂછવાના છે તે બધો જ સિલેબસ સમસ્ત છે. વાંદરાને વાંચતા ના આવડે, પોટલા ટપકે ટપ, પતંગીઓ મારા પિંડોનું, ને પાછળ, એ તો તમને ખબર છે ને કોની પાછળ કોણ હોય છે, કોરો કાચબો ભીનો ચાંદો. તો આ બધાનું તમારે વ્યવસ્થિત રીતે આ બધા જ પાઠનું વાંચન કરવાનું છે. એમાંથી જ તમારે પરીક્ષામાં પ્રશ્નો તરી હશે, એમાંથી જ તમારે પ્રશ્નોના જવાબ લખવાના રહેશે. એટલે અત્યારથી દરરોજ વાંચવા લાગો અને દરેક બાળકોને ઓલ ધ બેસ્ટ. વંદે માતરમ.